बाबरा नजीक गौशाला में अचानक शॉर्ट सर्किट ने कारण आग लगता 35 निरणनी गाड़ी बळी ने खाक थई गई हती। बाबरा नजीक गौशाला में अचानक शॉर्ट सर्किट ने कारण आग लगता 35 गाड़ी निरणनी बळी ने खाक थई गई हती। गळकोटड़ी नजीक आवेली अलगधणी गौशाला में 300 जेटली गायों ने भाव करवामां आवी रह्यो छे। गायों माटे अहींना महंत अने व्यवस्थापकों द्वारा मोटा प्रमाण में निरणनो जत्थो संग्रहित करवामां आव्यो हतो। अचानक शॉर्ट सर्किटना कारणे आग लागी होवानुं मनाय छे। गौशाळामां मोटा प्रमाणमां सूકોચારો पड्यो होय જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટના અંગે બાબરા પાલિકાના ફાયર બ્રિગેડના સ્ટાફને જાણ કરાઈ હતી, પરંતુ અણીના સમયે જ બાબરાનું ફાયર ફાઈટર બંધ હાલતમાં હતું, જેના કારણે અમરેલી પાલિકાના ફાયર સ્ટાફને જાણ કરાતા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી। જો કે ત્યાં સુધીમાં નિરણનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો। અહીં 35 ગાડી જેટલું નિરણ ભરેલું પડ્યું હતું, જે બળી ગયું હતું। વિકરાળ આગના કારણે ધુમાડાના ગોટે ગોટાથી આકાશ છવાઈ ગયું હતું। ગૌશાળામાં હાલમાં 300થી વધુ ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે। અહીંના મહંતે પણ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાઈ રહ્યું છે। ઉનાળો દરવાજે દસ્તક દઈ રહ્યો છે તેવા સમયે અમરેલી પંથકમાં આગની ઘટનાઓ વધી છે। અમરેલીમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને એક રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવા ઉપરાંત જેસિંગપરા નજીક ટ્રક તથા ઠેબી ડેમ નજીક કારમાં પણ આગની ઘટના બની હતી। હવે ગૌશાળામાં આગની ઘટના બની છે।